નમસ્કાર મિત્રો ગુજરાત સરકારી નોકરી ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે આજે આપણે ધોરણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તક ઉપર આધારિત ગુજરાતી સાહિત્ય વિશે જાણીશું જે ગુજરાતની કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતું હોય છે અને આની પહેલાં પણ આપણે કેટલાક વિડીયો ગુજરાતી સાહિત્ય વિશે ભણી ચૂક્યા છીએ જે અમારી ચેનલ એટલે કે ગુજરાત સરકારી નોકરી ઉપર આપણને જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનની અંદર ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર ગુજરાતના મેળા અને બંધારણ વિશે વિડીયોની લિંક આપેલી છે તેની ઉપર વિઝિટ કરીને તમે તે વિડિયો જોઈ શકો છો અને સજેશન બટન આઈ પર ક્લિક કરીને અગાઉનો વિડીયો પણ તમે જોઈ શકો છો અને વિડીયોને સંપૂર્ણ જુઓ તેથી વિડીયોનો કન્ટેન્ટ તમને સમજમાં આવે તો આજે આપણે ધોરણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તક પર આધારિત એટલે કે ગુજરાતી પુસ્તકને આધારિત ગુજરાતી સાહિત્ય વિશે ભણવાના છીએ તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો પ્રથમ છે રમેશ પારેખ રમેશ પારેખ તેમનો જન્મ સત્યાવીસ અગિયાર ઓગણીસોને ચાળીસનો રદ થયો હતો અને અવસાન સત્તર પાંચ બે હજાર છનો થયું હતું જન્મ ને ચાળીસ અને અવસાન બે હજાર છમાં થયું હતું કવિ રમેશ મોહનલાલ પારેખ રમેશ પારેખનું સંપૂર્ણ નામ રમેશ મોહનલાલ પારેખ તેમનો જન્મ અમરેલીમાં થયેલો રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો અમરેલીમાં થયેલો ઈસવીસન પંદર ઓગણીસો ને અઠ્ઠાવનમાં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા રમેશ પારેખ ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં અમરેલીમાંથી મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો સાહીઠથી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી રમેશ પારેખે ઈસવીસન ઓગણીસો સાહીઠથી જિલ્લા પંચાયત એટલે કે અમરેલીમાં નોકરી કરી રમેશ પારેખે સાતમા આઠમા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા હતા સાતમા આઠમા દાયકાના એ મહત્વના કવિ તરીકે ઉભરી આવ્યા હતા પછી કેટલાક તેમના કાવ્ય સંગ્રહ છે કે ક્યાં ખળિંગ તનનન ખમલા બાપુને મીરા સામે પાર વિતાન સુદ બીજ છાતીમાં બારશાક સ્વગત પર્વ અને ચશ્માના કાચ પર એ એમના એટલે કે રમેશ પારેખેનો મહત્વના કાવ્ય સંગ્રહ છે પછી છ અક્ષર નામમાં એમની ઈસવેચન ઓગણીસો સિત્તેરથી ઓગણીસો એકાણું સુધીની કવિતા ગ્રસ્થ થઈ છે છ અક્ષરનું નામ એ ઓગણીસો સિત્તેરથી ઓગણીસો એકાણું સુધીની કવિતા ગ્રસ્થ થઈ છે જ્યારે મંચ પાંચમના મેળામાં ના ત્રણ ભાગમાં એમની કવિતા ગ્રંસ્થ થઈ છે હવે આગળ વાત કરીએ જલનમાત્રી જલનમાત્રીનો જન્મ એક નવ ઓગણીસો ને ચોત્રીસ એક નવ ઓગણીસો ને ચોત્રીસના થયો હતો ગઝલકાર જલન જલનમાત્રીનું સંપૂર્ણ નામ ગઝલકાર હતા તેઓ જલાલુદ્દીન શાહઉદ્દીન અલ્વી જલાલુદ્દીન શાહઉદ્દીન અલ્વી એ તેમનું પૂર્ણ નામ છે તેમનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામમાં થયો હતો તેઓ ખેડા જિલ્લાના માતર ગામના વતની છે અથવા તેમનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામમાં થયો હતો ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી તેઓ સેવા મુક્ત થઈને તેઓ હાલ અમદાવાદમાં રહે છે ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને તેઓ હાલ ક્યાં રહે છે અમદાવાદમાં રહે છે જલન એમનો ગઝલ સંગ્રહ છે જલન માત્રી માં જલન એ એમનો ગઝલ સંગ્રહ છે ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત સાયરોના પરિચયનું સંપાદન છે ગઝલ સ સર્જન અને મુસાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતીય ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બંધ ધરાવતા જલન એમની ગઝલ ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા આ ભાવનો સાક્ષાત્કાર કરાવે છે ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે તેઓ વિશેષ નિવિડ્યા છે હવે આગળ વાત કરીએ સ્નેહસિંહ સ્નેહસિંહનો જન્મ સોળ ચાર ઓગણીસોને ત્રણના રજૂ થયો હતો અને અવસાન છ એક ઓગણીસો ને એકાણું થયું હતું સ્નેહસિંહનું મૂળ નામ સ્નેહસિંહનું મૂળ નામ જીણાભાઈ રત્નજી દેસાઈ સ્નેહસિંહનું મૂળ નામ જીણાભાઈ રત્નજી દેસાઈ વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં એમનો જન્મ ક્યાં થયો હતો વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં સ્નેહસિંહનો જન્મ વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો ઈસવીસન ઓગણીસોને એકવીસમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનિત થયા ઈસવીસન ઓગણીસોને એકવીસમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનિત થયા અને ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા સ્નસિંહ ઈસવીસન ઓગણીસોને છવ્વીસમાં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક આચાર્ય તેમજ નિયામક રહ્યા મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક અને આચાર્ય તરીકે તેમણે પ્રગતિ નિભાવી હતી મુખ્યત્વે કવિ અધર્ય પનઘટ અતિથની પાંખમારી ક્ષિતિજ જ્યાં લંબાવ્યા હાથ નિજલીલા એ તેમના કાવ્ય સંગ્રહ છે સ્નેરસિંહના આ તે મુખ્ય કાવ્ય સંગ્રહ છે એમણે વાર્તા નવકથા નાટક ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે પછી કેટલાક તેમને મહત્વના એવોર્ડ એનાયત થયેલા છે કે રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસોને સડસઠમાં તેમજ નર્મદ ચંદ્રક ઓગણીસોને પંચ્યાસીમાં સ્નેહસીમને પ્રાપ્ત થયો હતો જાપાનીઝ જ કાવ્ય સ્વરૂપ હાઇકુને ગુજરાતીમાં દઢ કરવાનો યશ પણ તેમને એટલે કેમને ફાળે પણ જાય છે હવે આગળ વાત કરીએ મુરલી ઠાકુર મુરલી ઠાકુર તેમનો જન્મ ત્રેવીસ બે ઓગણીસોને દસના રોજ થયો હતો અને અવસાન બાવીસ ચાર ઓગણીસો ને પંચોતેરના રોજ થયું હતું કવિ વાર્તાકાર કવિ અને વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુર મુરલી ઠાકોરનું સંપૂર્ણ નામ મુરલીધર રામચંદ્ર ઠાકુર તેમનો જન્મ ઈડર તાલુકાના કુકડીએ ગામે થયો હતો મુરલી ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ઈડર તાલુકાના કુકડીએ ગામે થયો હતો એમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર ઉમેદગઢમાં લીધું હતું એમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર એટલે કે ઉમેદગઢમાં લીધું હતું અને એમ એની ઉચ્ચ શિક્ષણની પદવી તેમણે મુંબઈમાં પ્રાપ્ત કરી હતી મુરલી ઠાકોરે એમ એની ઉચ્ચ શિક્ષણની પદવી ક્યાં પ્રાપ્ત કરી હતી મુંબઈથી પ્રાપ્ત કરી હતી મુંબઈની સીડનહામ કોલેજમાં અધ્યાપક થયા મુંબઈની સીડનહામ કોલેજમાં અધ્યાપક થયા ત્યાર પછી મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્મા નિર્માતા થયા પછી આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા થયા અને ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય નિમાયા પછી ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય તરીકે તેમણે ફરજ બજાવી હતી હવે એક કલાક તેમના અગ્રંથો છે કે સફર અને વિજય કાવ્યો અન્ય સાથે સરદુત્સવ એટલે કે નૃત્યનાયિકા મેળો એટલે કે બાળગીતો અને પ્રેમર જ્યોતિ એટલે કે વાર્તાઓ એ તેમના મહત્વના મુલી ઠાકુરના ગ્રંથો છે જાપાની જ કાવ્ય સ્વરૂપ ગુજરાતીમાં પ્રચલિત કરવા સર્જક તરીકે એમનો મહત્વનો નોંધપાત્ર ફાળો છે હવે આગળ વાત કરીએ રાવજી પટેલ તેમનો જન્મ પંદર અગિયાર ઓગણીસોને ના રોજ થયો હતો અને અવસાન દસ આઠ ઓગણીસોને અડસઠના રોજ થયું હતું જન્મ 1939 ઓગણચાળીસ અને અવસાન 1968 અડસઠના રોજ થયું હતું રાજજી છોટાલાલ પટેલ તેમનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામે એક કૃષિ પરિવારમાં થયો હતો રાજજી પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના પરિવારમાં ખેડૂતને ત્યાં થયો હતો કૃષિ પરિવારમાં થયો હતો ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું તેમણે ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ બે વર્ષ સુધી કોલેજ કે આર્ટ્સ તરીકેનું શિક્ષણ લીધું હતું તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી તેઓ નબળી પરિસ્થિતિમાં હતા તેમની પરિસ્થિતિ સારી નહોતી તેથી કુંબળી વયથી નોકરી કરવી પડી તેથી નાનપણથી અથવા કુમળ વયથી તેમની નોકરી કરવી પડી હતી તેમણે મિલમાં વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી તેમણે મિલમાં વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં પણ નોકરી કરી આર્થિક સંકળામાં તેમ ક્ષય જેવા એ વખતે સાધે રોગથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા આર્થિક સંક્રમણ અને ક્ષય તેમજ તે સમયમાં એક ક્ષય જેવો રોગ હતો તેના કારણે તેમનું શરીર અને મન બંને ક્ષીણ થતા ગયા અને માત્ર અઠ્યાવીસ વર્ષ કેટલા વર્ષ અઠ્યાવીસ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા હતા એકમાત્ર તેમનો કાવ્ય સંગ્રહ છે અંગત અંગત એ એમનો એટલે કે રાવજી પટેલનો માત્ર એકમાત્ર કાવ્ય સંગ્રહ છે એમના કાવ્યમાં વિશેષ લયલીલાઓ પ્રતિકાત્મક તેમજ વ્યંજન અભિ અભિવ્યક્તિ જોવા મળે છે તો અપસરોનો આભાર મને આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે વિડીયોની કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા થેન્ક યુ ફોર વોચિંગ